બેટી બચાવોના સરકારી સૂત્ર વચ્ચે ચોટીલાની સગીરાને દોઢ વર્ષ પૂર્વે ભગાડી જનાર લંપટ શિક્ષકને પકડવામાં પોલીસ તંત્રને સફળતા મળી નથી. લુહાણા સમાજે અમિત શાહથી લઈ રૂપાણી સહિતના લોકોને રજૂઆત કરી છે, છતાં નરાધમ શિક્ષક સકંજામાં આવ્યો નથી કે ન તો સગીરા પોતાના ઘરે પરત ફરી છે. જરા જોઈ લો આ નરાધમને. ધવલ ત્રિવેદી નામનો આ વ્યક્તિ છે તો શિક્ષક, પણ તેનું કામ છે નાની ઉંમરની છોકરીઓને ફસાવી અપહરણ કરી ભાગી જવાનું. દોઢ વર્ષ પહેલા તે ચોટીલામાંથી એક સગીરાને ભગાડી ફરાર થયો છે. આ ઘટનાને 18 માસ થવા છતાં ન તો તે પકડાયો છે, ન સગીરા પોતાના ઘરે પરત ફરી છે. લોહાણા રઘુવંશી સમાજની આ દીકરીને શોધવા લોહાણા સમાજ અમિત શાહથી લઈ રૂપાણી, પ્રદીપસિંહ અને શિવાનંદ ઝા સુધી રજૂઆત કરી, પણ પરિણામ શૂન્ય આવ્યું. અમે મુખ્યમંત્રી સુધી, આદરણીય પ્રદીપસિંહ જાડેજાને ગૃહમંત્રી સુધી, ગુજરાત રાજ્યના ડીજીને અને લોહાણા સમાજ, રઘુવંશી સમાજ, રાજકોટ અને સૌરાષ્ટ્રના મહાપરિષદ દ્વારા ખૂબ જ અમે રજૂઆતો કરી છે અને રજૂઆતના આધારે કંઈ એ નરાધામ નહીં પકડાતા. અમે રજૂઆત કરી અને સીબીઆઈની અંદર આની તાત્કાલિક ધોરણે તપાસ થાય એવી અમારી માગણી હતી. એને પણ ઘણો ટાઈમ થયો છે અને સીબીઆઈમાં પણ એનું કંઈ અમને રિઝલ્ટ અત્યાર સુધી મળ્યું નથી. ચોટીલાની સગીરાને ભગાડતા પહેલા આ વ્યક્તિને રાજકોટની બે સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. જોકે 10 દિવસના પેરોલ મેળવી ધવલ ત્રિવેદીએ ચોટીલામાં મકાન ભાડે રાખી ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યા હતા, જ્યાં અભ્યાસ માટે આવતી લોહાણા સમાજની સગીરાને પોતાની જાળમાં ફસાવી ભગાડી ગયો. સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના લોહાણા મહાજનના શ્રેષ્ઠી આગેવાનો અને અન્ય લોકો દીકરીને કોઈ પણ ભોગે પરત લાવવા મહેનત કરી રહ્યા છે. પોલીસ કામગીરીથી નારાજ દીકરીના પિતાએ તો લંપટ શિક્ષકની ભાળ આપનારને 1 લાખનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. આજે અહીંયા અમારી મહાપરિષદની ટીમ, સમગ્ર રઘુવંશી સમાજ આજે એકઠો થઈ અને અમે દિલ્હી સુધી અમે કૂચ કરીશું એવો અમે નિર્ણય કર્યો છે. ગઈકાલે અમિતભાઈ અહીંયા આવ્યા છે, એમને અમે રજૂઆત કરી છે, એક રજૂઆત પત્ર આપ્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર પ્રવીણ સિંહા સાહેબને પણ આની તાત્કાલિક ધોરણે આની તપાસ થાય અને આ નરાધામને પકડી અને એને જેલના હવાલે કરાય અને અમારી દીકરી અમને પરત મળે એવી અમે રઘુવંશી સમાજ દ્વારા, મહાપરિષદ દ્વારા અમે માગણી કરી છે. હવે સવાલ એ છે કે સીબીઆઈ પાસે તપાસ હોવા છતાં અને 18 માસનો સમય વિતવા છતાં શા માટે આરોપી પકડાયો નથી? લોહાણા સમાજ દરેક મોરચે મહેનત કરી રહ્યો છે, પણ જો સરકાર આ મામલામાં હસ્તક્ષેપ કરે તો ચોક્કસપણે લાચાર મા બાપને પોતાની દીકરી પરત મળી શકે તેમ છે. આશા રાખીએ કે દોઢ વર્ષથી દીકરીની ચિંતામાં મુકાયેલા મા બાપને તેમનું સંતાન હેમખેમ મળી જાય. આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.